મારા તાલીમાર્થી બહેનો, નવા શૈક્ષણિક સત્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે બીજા વર્ષમાં કોર્સ 8ની અંદર લલિત કલાઓ વિશે શીખવાનું છે. લલિત કલાઓ કેટલા પ્રકારની છે? તો આમાં 5 પ્રકારની લલિત કલાઓ છે. એમાં પહેલું છે ચિત્રકલા, હસ્તકલા, નૃત્યકલા, નાટ્યકલા અને સંગીતકલા. આ 5 પ્રકારની કલાઓનો સમાવેશ DLEDમાં કરવામાં આવ્યો છે. તમે બધા DLEDના પ્રશિક્ષણાર્થી છો અને તમે શિક્ષક બનવાના છો, તો એક શિક્ષક માટે આ 5 પ્રકારની કલાઓ શીખવી ખૂબ જ જરૂરી છે. તો 5 કલાઓનો સમાવેશ આ કોર્સ 8ની અંદર કરવામાં આવ્યો છે. તમે જાણો છો કે તમે પ્રાથમિક શાળામાં શિક્ષક બનશો ત્યારે વિદ્યાર્થી પાસે તમારે ચિત્રકામ કરાવવું પડે છે. તો ચિત્રકામ માટે ચિત્રકલા શીખવી જરૂરી છે. ત્યાર પછી વિદ્યાર્થી આખો દિવસ ભણીને કંટાળી ગયું હોય ત્યારે છેલ્લા 2 તાસમાં આપણે વિદ્યાર્થીને કોઈ પ્રવૃત્તિ કાર્ય કરાવીએ છીએ. એટલે એની અંદર માટીકામ, કાગળકામ, પૂંઠાકામ વગેરે જેવી પ્રવૃત્તિ કામ હોઈ શકે. તો એ પ્રવૃત્તિઓ કરાવવા માટે વિદ્યાર્થીઓનું હસ્ત કૌશલ્ય કહેવાય છે. વિદ્યાર્થીમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે અને બાળકની ઇન્દ્રિયો સતેજ બને છે અને બાળકની ઇન્દ્રિયોને પણ પ્રોત્સાહન મળે છે. તો આ શીખવવા માટે પ્રશિક્ષણાર્થીએ પણ હસ્તકલા એટલે કે હસ્તકલા શીખવી જરૂરી છે. એટલે કે પોતાનામાં પણ પહેલાં હસ્ત કૌશલ્ય કેળવવું પડે અને પછી પોતાના વિદ્યાર્થીઓને પણ એ શીખવી શકાય. ત્યાર પછી છે નાટ્યકલા. નાટ્યકલા એટલે નાટકની પ્રવૃત્તિ. જેમ કે આપણા અભ્યાસક્રમના ઘણા બધા એકમો એવા છે કે જે નાટ્ય પ્રવૃત્તિ દ્વારા શીખવી શકાતા હોય છે. એટલે નાટ્ય પ્રવૃત્તિ પણ એક DLEDના જે શિક્ષણની અંદર જે પદ્ધતિઓ આવે છે એ પદ્ધતિઓમાંની એક પદ્ધતિ એ નાટ્ય પદ્ધતિ છે. તો નાટ્ય પદ્ધતિ અથવા નાટ્ય પ્રવૃત્તિ દ્વારા પણ તમે ઘણા બધા એકમો સારી રીતે વિદ્યાર્થીઓને શીખવી શકાતા હોય છે. ત્યારબાદ એ સિવાય કેટલા બધા નાટકો રજૂ કરવામાં આવતા હોય છે. શાળાની અંદર કોઈ પણ ફંક્શન રાખવામાં આવે ત્યારે નાટક રજૂ કરવાના હોય છે, ત્યારે વિદ્યાર્થીઓમાં એ નાટ્યકલા ની પ્રવૃત્તિ એટલે કે નાટ્યકલા વિકસાવવી જરૂરી છે. ત્યાર પછી છે નૃત્યકલા. નૃત્યકલા એટલે કોઈ પણ નૃત્ય કરવું, અભિનય કરવો, બાળગીતનો અભિનય સાથે રજૂ કરવું, એ બધું. તો નૃત્ય પણ વિદ્યાર્થીનામાં શીખવું જરૂરી છે અને સાથે સાથે સંગીતકલા પણ જરૂરી છે. હવે આપણે જોઈએ તો આપણે પ્રાથમિક શાળાની શરૂઆત હંમેશા પ્રાર્થના સંમેલનથી થતી હોય છે. તો સવારના જે પ્રાર્થના સંમેલનની અંદર સૌથી પહેલાં પ્રાર્થના, ભજન, ધૂન, બાળગીત એ બધું સંગીતની સાથે રજૂ કરવામાં આવે છે. એટલે સાથે સાથે ગાવાનું પણ હોય છે અને સાથે સાથે આવડે એવા એટલે કે સામાન્ય વાજિંત્રનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ થઈ સંગીતકલા. એટલે વિદ્યાર્થીઓને પણ એમાં ગાવાનું હોય છે એટલે સંગીતકલાની શરૂઆત આપણે પ્રાર્થના સંમેલનથી જ થઈ જતી હોય છે. ત્યાર પછી બીજી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. બાળગીત રજૂ કરવાનું, તો એની અંદર નૃત્યકલાનો આવી જાય છે. અને આ ઉપરાંત વર્ષ દરમિયાન શિક્ષણની સાથે સાથે આપણે કેટલીક સહ અભ્યાસ પ્રવૃત્તિઓ કરાવતા હોઈએ છીએ. એ શાળાઓમાં પણ થતી હોય છે અને DLED કોલેજોમાં પણ થતી હોય છે. તો વર્ષ દરમિયાન જે દિન વિશેષની ઉજવણીઓ કરવામાં આવતી હોય, સહ અભ્યાસ પ્રવૃત્તિઓની ઉજવણી કરવામાં આવતી હોય છે, એની અંદર પણ વિદ્યાર્થીઓએ નૃત્યકલા, નાટ્યકલા, સંગીતકલા, હસ્તકલા અને ચિત્રકલા આ બધી કલાઓનો ઉપયોગ કરવો પડતો હોય છે. જેમ કે હું એક ઉદાહરણ આપું તમને, તો કે જે આપણે વર્ષ દરમિયાન આપણે જો જન્માષ્ટમીની ઉજવણી કરવાની હોય એ એક પ્રકારની સહ અભ્યાસ પ્રવૃત્તિ છે. જો એની ઉજવણી કરવાની હોય ત્યારે આપણે બધી કલાઓનો ઉપયોગ થતો હોય છે. એ હું તમને ઉદાહરણ આપું. જેમ કે જન્માષ્ટમીની ઉજવણી કરવાની હોય તો તમારે બોર્ડ ઉપર એક સરસ શ્રી કૃષ્ણ ભગવાનનું ચિત્ર દોરીએ આપણે, તો એમાં ચિત્રકલાનો ઉપયોગ થાય છે. અને જન્માષ્ટમીની ઉજવણી એવું આપણે બોર્ડ તૈયાર કરીએ તો એમાં ચિત્રકલાનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જન્માષ્ટમીને લગતા કેટલાક રાસ, ગરબા, નૃત્ય વગેરે રજૂ કરી શકાય છે. એવા ઘણા બધા ગીતો હોય છે કે નૃત્ય દ્વારા શ્રી કૃષ્ણના જીવનચરિત્રને લગતા નૃત્યો આપણે રજૂ કરી શકીએ છીએ, તો એની અંદર સંગીતકલાનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત આપણે શ્રી કૃષ્ણના જીવન પ્રસંગોને લગતા કેટલાક નાટક પણ રજૂ કરી શકીએ છીએ, તો આની અંદર નાટ્યકલાનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત બીજું જોઈએ તો કોઈ સંગીતકલાનો ઉપયોગ થયો, ચિત્રકલાનો ઉપયોગ થયો અને સંગીત હસ્તકલાનો, આમ બધા પ્રકારની કલાનો એની અંદર ઉપયોગ થઈ જતો હોય છે.
માટે દરેક વિદ્યાર્થીઓને પ્રશિક્ષણાર્થીઓને પણ આ બધા પ્રકારની કલાઓની આવશ્યકતા હોય છે. માટે બધી કલાઓ શીખવી ખૂબ જ જરૂરી છે અને એ બધા હેતુઓને ધ્યાનમાં રાખીને જ આપણા અભ્યાસક્રમની અંદર આ બધા પ્રકારની કલાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે અને એ માટેનો થિયરીકલ અભ્યાસક્રમ આની અંદર મૂકવામાં આવ્યો છે. તો આ તો આપણે થિયરી શીખીશું, પણ એનું જે પ્રેક્ટિકલ કાર્ય હોય છે એ તમે જો શિક્ષણ કાર્ય કરશો ત્યારે તમે શાળામાં જશો ત્યારે એનું પ્રેક્ટિકલ કામ કરવાનું હોય છે. તો એ વખતે જેમ જેમ વર્ષ દરમિયાન જે જે ઉજવણી આવતી હોય, કોઈ પણ મોટું ફંક્શન આવતું, તમારો વાર્ષિક ઉત્સવ આવતો હોય, તો આ પ્રકારના ઘણા બધા ફંક્શનની અંદર તમે પોતાની આ બધી કલાઓનો સમન્વય સંકલન કરી અને તમે આખી ઉજવણીને સરસ રીતે રજૂ કરી શકો છો. એ માટે દરેક વિદ્યાર્થીમાં આવી થોડેક અંશે થોડે વધતે અંશે કલા આવડવી જરૂરી છે. એ માટે પ્રશિક્ષણાર્થીએ પણ પોતાનામાં આ બધી કલાઓને કેળવવી જરૂરી છે, કારણ કે શિક્ષક પહેલાં બધી કલાઓ કેળવશે તો જ પોતાના વિદ્યાર્થીઓને પણ એ પોતાની કલા શીખવી શકશે. તો આપણે હવે પછીના વિડીયોમાં આપણે એક એક કલા વિશે વિગતવાર જોઈશું.